બનાસકાંઠા આંગણવાડી મહિલાઓએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને કરી રજૂઆત. દિયોદરના સણાદર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ વિવિધ પ્રશ્નો બાબતે કરી રજૂઆત. ન્યાય નહીં મળે તો આગામી સમયમાં દિલ્હીમાં ધરણા યોજવાની આપી ચીમકી. દિયોદર, ભાભર, કાંકરેજ અને સુઈગામ આંગણવાડી કેન્દ્રની મહિલાઓ ભેગી મળી હતી. 3 મહિનાથી આંગણવાડી કેન્દ્રમાં તેલ આપતા ન હોવાના આક્ષેપ. જિલ્લાના અનેક આંગણવાડીમાં વિવિધ પ્રશ નોને લઈ રજૂઆત કરી. દિયોદર તાલુકાના સણાદર ગામે 3-4 તાલુકાની આંગણવાડી કાર્યકરો સુપ્રીમ કોર્ટે એમને ન્યાય આપીને કાયમી કર્મચારી તરીકે ગણવા એ માટેનું જજમેન્ટ આપ્યું હોય ત્યારે રાજ્ય સરકાર એનો અમલ કરે. આંગણવાડી કાર્યકર એ હવારે 9 થી કરીને 3:30 વાગ્યા સુધી 6 કલાક એ નાના બાળકોને એ પોતે કુપોષણમાંથી બહાર નીકળે અને નાનું બાળક એ આવનાર આપણા દેશનું ભવિષ્ય છે એનું ઘડતર જ્યારે બહેનો કરતી હોય ત્યારે એને પૂરેપૂરો ન્યાય મળે. એને જે બીજા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ તરીકે જે હકો મળે છે એ તમામ હક અને અધિકારો જે આંગણવાડી કાર્યકર હોય તેડાગર હોય એને મળે એ માટેની વાત એ રાજ્ય સરકારમાં અમારા ધારાસભ્યો કરશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેનું ફંડિંગના 45-55% પ્રમાણે આ આંગણવાડીનું માનદ વેતન હોય કે એના કન્ટિજન્સી ખર્ચા કે તમામ પ્રકારે એનું બજેટ ફાળવવામાં આવે છે. એટલે બંને સરકારો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એના માટે વિચારીને જે તે રાજ્ય સરકારો જ્યાં અમલ કરવાનો છે અહીંયા મોટા ભાગે કરવાની જવાબદારી એ રાજ્ય સરકારની હોય છે ને કેન્દ્રમાં આ બાબતમાં ગંભીરતાપૂર્વક વાત મૂકીને આમના જે હકો છે એ મળે એ માટેના અમારા પ્રયત્નો છે. કેન્દ્ર સરકારનો પરિપત્ર છે છતાં અહીંયા વર્તમાન સરકાર દ્વારા આ બહેનો માટે અમલ કરવામાં નથી આવતી. એક આંગણવાડી કાર્યકર તેડાગર માટે ને ઘણા બધા વિભાગના રેગ્યુલર કર્મચારીઓ કે રાજ્ય સરકારે અન્યાય કર્યો અને સુપ્રીમ કોર્ટમાં ગયા, એમને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો જે તે વખતે, પણ આજે પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટોના અધિકારીઓને એ કે ગુજરાત સરકાર એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અવગણના કરીને એમને જે માગણી છે એ સ્વીકારતી નથી. એટલે તમે એમ કલ્પના કરો કે દેશની સર્વોપરી અદાલત જ્યારે ચુકાદો આપે એ પણ એક લોકશાહીમાં બેઠેલા લોકો એનો અમલ ના કરે તો સુપ્રીમ કોર્ટથી ઉપર એ જવા માટે લોકોને કે એના વિભાગના કોઈ પણ વિભાગના કર્મચારીઓ માટે એનાથી બીજું કોઈ ઓપ્શન નથી. અને વડી અદાલતનો જે ચુકાદો છે એને પણ ગ્રાહ્ય ના રાખે એટલે હું માનું ત્યાં સુધી એ વડી અદાલતનું પણ અપમાન છે અને એ બંધારણીય જે હકો છે એ બંધારણ આપણને આપ્યું છે એ બંધારણ પ્રમાણે પણ વહીવટ નથી થતો અને એ આ પ્રણાલી કા હવે ચાલુ થઈ છે. નહીતર કોઈક નાની કોર્ટ નીચેની કોર્ટ નિર્ણય આપે તો પણ એ બંધન કરતા હતું અને આવનાર સમયમાં એ બાબતમાં જે કાંઈ ઉપર લેવલે ભલામણ કરવાની થતી છે કરી અને આમને ન્યાય અપાવવાનું કામ. સ્મૃતિ ઈરાનીના નિવેદન બાદ પરિણામ ભોગવવું પડ્યું છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં આવનારા સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, બેનો શું રોલ થશે? એમને મેં કહ્યું કે તમે દરેકની સામે પ્રશ્ન કરો. હું પદાધિકારી તરીકે ચૂંટાઈને આવ્યું તો મારા સામે પ્રશ્ન કરવો જોઈએ કે બેન તમે બેનના નાતે અમારા માટે શું કરવા માંગો છો અને અમારી વાત પહોંચાડો. એમ જ્યાં સત્તા સ્થાને જે રીતે બેઠા છે એમને દરેક પાસે એ પણ વાત કરશે અને જિલ્લા ને તાલુકા પંચાયત હોય બીજી ચૂંટણીઓ હોય ચૂંટણીઓ આવે ને જાય પણ એમનો અધિકાર એમને પોતાને પૂરેપૂરો મળે અને બેનો પ્રશાસન સામે લડાયક બને એવી મેં એમને વિનંતી કરી છે અને આવનાર સમયમાં એ રાહે ચાલશે. આંગણવાડી કર્મચારી સભા ગુજરાતની પ્રમુખ ચંપાબેન પરમાર આજે અહીં 3 તાલુકાની બહેનો એકત્રિત થઈ છે. એમની રજૂઆત તો હમણાં હાલ તાતા પ્રશ્નો એવા છે કે એમના તેલ 3 મહિનાથી નથી, રેગ્યુલર બિલો કે જે કંઈ એમને જે જરૂરિયાતો જે બિલો મંજૂર થવા જોઈએ એ બિલો નથી મળ્યા, ઇન્સેન્ટિવ નથી મળતું. એટલે એમના લોકલ પ્રશ્નો જે છે એ લોકલ પ્રશ્નોને લઈને આજે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને બહેનોએ મને બોલાવી છે ને હું એમને પ્રશ્નો સાંભળવા અને સરકાર સુધી પહોંચાડવા માટે અહીં એક મિટિંગનું આયોજન થયું છે. બેન આજે કોને રજૂઆત કરી છે? આજે જોગાનો જોગ જ્ઞાનીબેન ઠાકોર દિયોદરમાં મિટિંગ હોવાથી જ્ઞાનીબેન આયા અને જ્ઞાનીબેન નિકટ ના હોવાથી આજે એમને અમે રજૂઆત કરી છે. જ્ઞાનીબેન ઠાકોર જે હમણાં લોકસભામાં જબરજસ્ત વિજય કરી અને ગુજરાતનું નામ રોશન કરે છે ને એવા જ્ઞાનીબેન ઠાકોરને
જો વિધાનસભામાં પણ અમારા પ્રશ્નો આંગણવાડીના ઉઠાવતા હતા તો લોકસભામાં પણ અમારા પ્રશ્નો રજૂ કરશે અને અમારા પ્રશ્નોની રજૂઆતનું નિરાકરણ લાવશે એવી અપેક્ષા સાથે અમે બહેનો સાથે અમે એમાં રજૂઆત કરી છે કે સુપ્રીમ કોર્ટે જે આદેશ કરેલો છે કે આંગણવાડીની બહેનોને ગ્રેજ્યુએટથી તો ઠીક છે પણ એમને સરકારી કર્મચારીનું દરજ્જો આપવો જોઈએ, એ દરજ્જો સરકારી કર્મચારીનો નથી મળતો, માટે કરીને અમે એમને કહીએ છીએ કે તમે સરકારમાં બેઠા છો, સરકારમાં ગયા છો તો રજૂઆત કરો અમારી આંગણવાડી વર્કરને સરકારી દરજ્જો અપાવો.